મૂળ દાહોદના અને વડોદરા ખાતે ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવૈયા વિરુદ્ધ દાહોદની એક પરિણીતાને અપહરણ કરી બળાત્કાર ગુજારવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વતની અને હાલ વડોદરા ખાતે ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવાયાને પોતે પરિણીત હોવા છતાં દાહોદ તાલુકાની એક પરિણીતા ઉપર મનમોહી જતા 2016માં પરિણીતાને પોતાના સાથે પ્રેમ સંબંધ રાખવા અનેક ધમકી આપી, તેના પતિ સાથે ઝઘડો કરી છૂટાછેડા લેવડાવી ત્યારબાદ તેનું અપહરણ કરી ગાંધીનગર ખાતે ફાર્મ હાઉસમાં ગાંધી રાખી તેને સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવ્યા હતા અને બળજબરીથી લગ્ન નોંધણી કરાવી હતી. ત્યારબાદ ફરીથી 18 જુલાઈએ પીએસઆઈ અને તેના મિત્રો સાથે આવી મહિલાનું અપહરણ કરી વડોદરા ખાતે એક મકાનમાં ગોંધી રાખી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. 17 દિવસ રાખી તેની સાથે દુષ્કર્મ આચરી 5 ઓગસ્ટે 75 રૂબરૂ ઉમેશ નલવાયા મહિલાને છોડી ગયો હતો. પીએસઆઈ ઉમેશ નલવાયા વિરુદ્ધ કાર્યવાહી માટે મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ ફરિયાદ દાખલ ન થતાં મહિલા હાઈકોર્ટના શરણે ગઈ હતી અને હાઈકોર્ટે દાહોદ પોલીસને ફરિયાદ દાખલ કરી આરોપી ઉમેશ નલવાયા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કરતા દાહોદ રૂરલ પોલીસ મથકે પીએસઆઈ ઉમેશ નલવાયા વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરી સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી પરેશ સોલંકીને સોંપવામાં આવી છે. ત્યારે હાલ તો આરોપી પીએસઆઈ રજા ઉપર ઉતરી ફરાર થઈ ગયો છે. નઈ મુંડા, ZSTV, દાહોદ.